સાણંદ તાલુકા ખાતે મહાન સંતો ભડાજ કૃષ્ણ મંદિરથી પ્રભુજી બાકરાણા ગામની અંદર સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકોને સાંજે ભક્તિ સંગીતના હરે કૃષ્ણ ધૂનથી ગામ લોકોમાં ભક્તિનો ઉદ્દેશ જોવા મળ્યો હતો અને ભક્તિમય વાતાવરણની સાથે ગામના સરપંચ ગજેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં માય ભક્તો હાજર રહ્યા હતા, જેમાં ભાઈઓ બહેનો હરે કૃષ્ણ 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 હરે હરેની ધૂન પણ ગવડાવી હતી અને પ્રભુજી દ્વારા હરે કૃષ્ણ દ્વારકાધીશના કથાનું અમૃત રસપાન પણ કરાવવામાં આવ્યું હતું. હરે રામા, હરે રામા, રામ રામા, રામ રામા, હરે હરે, હરે હરે. તો આ સત્સંગને આપણે આરંભ કરીશું સૌ પ્રથમ સંકીર્તનથી, જેમ વાત કરતો હતો. સંકીર્તન એટલે સમૂહમાં કીર્તન કરવાનું. આપણે સમૂહમાં એક સાથે આટલા બધા એકત્ર થયા છે આજના એક આટલા સરસ કાર્યક્રમમાં, તો એ સમૂહમાં જ્યારે કીર્તન થાય, ભગવાનનું કીર્તન અને ભજન થાય, એને કહેવાય સંકીર્તન. અને એ સંકીર્તનમાં બી જ્યારે ભગવાન હરિનું નામ લેવાય, હરિ એટલે કોણ? દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ, એમનું બીજું નામ શું છે? હરિ. તો હરિ નામ સંકીર્તન, ભગવાન હરિનું નામનું સંકીર્તન આપણે અત્યારે કરીશું, જેમાં આજે હરે કૃષ્ણ મંત્ર આપણે અત્યારે બોલ્યા એને એક ગીત સ્વરૂપમાં પ્રભુજી ગાશે અને આપણે સૌ એને સાથે તાળીઓ પાડીને ફરી રિપીટ કરીશું. એને સ્વામી સ્ટેપ. તો એક એક સ્ટેપ કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હાથ ઉપર મારી સાથે બોલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. બરાબર સમજી ગયા? હવે એક એક શબ્દ માટે એક એક પગલો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બરાબર? તો આવી રીતે હાથ ઉપર કરીને ફૂલ સમર્પણ ભાવથી કીર્તન કરવાનું છે. બરાબર? બોલો હરિનામ સંકીર્તન.